જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીના પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીનું વડતાલ, ગઢપુર, જૂનાગઢ, સરદાર અને બગસરાના મંડળ સાથે યુએસએ સત્સંગ વિચરણ 2016 તારીખ 20 મે 2016 થી 3 જુલાઈ 2016. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ, અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ઉત્તર વિભાગ અધિષ્ઠાતા દેવ શ્રી નારાયણ દેવના દિવ્ય સાનિધ્યમાં વિદેશની ધરતી ઉપર કોલંબસ ઓહાયો આંગણે આજની આ દિવ્ય સભામાં અંતર્યામી સ્વરૂપે પ્રગટ ઉપસ્થિત પ્રગટ બિરાજમાન પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિના દિવ્ય સાનિધ્યમાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો શ્રીજીના લાડીલા, ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગ્યારી ભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ભગવાનની અસીમ કૃપાથી વિદેશની આ ધરા ઉપર આપણને પોતાના આત્મકલ્યાણનો રાહ ચીંધી શકાય અને આપણે આપણા મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરી શકીએ, પોતાની જેને અહીંના ભાષામાં કહીએ બિઝી લાઈફમાંથી પોતાના આત્મશ્રયનું સાધન મળે, જીવનની અંદર પરમાત્માની વધારે નજીક અવાય અને જીવાત્મા એ ભગવાનના સુખે સુખની અનુભૂતિ કરી શકે એવા દિવ્ય હેતુથી આ દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. સંતોએ ભગવાનના મહિમાની આપણને ખૂબ વાત સમજાવી. આ સંસારની અંદર જેમ આગળ આપણે સંતોએ પણ વાત કરી અને આપણે પણ સૌ જાણીએ છીએ કે ભારતની એક જ એવી સંસ્કૃતિ છે જે જીવાત્માને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરાવે છે. શાસ્ત્રનો મત છે આ સંસારની અંદર જે સનાતન એવા જે તત્વો છે, જે અનેક વખત જ્યારે જ્યારે સૃષ્ટિની રચના પરમાત્માએ કરી, જ્યારે જ્યારે બ્રહ્માંડની રચના મહારાજે કરી, ત્યારે પોતપોતાના દાયિત્વને અદા કરવાને માટે ભગવાને જેવી રીતે જેને જે જવાબદારી સોંપી એ રીતે આ સૃષ્ટિની અંદર પોતે સ્થાન લીધું છે અને એનું કાર્ય કરે છે. આપણને ઘણી વખત મનમાં એવો વિચાર આવે કે જો ભગવાનના ધામમાં જ અંતે જવું હોય તો આ સંસારની અંદર બધાને એક સરખી મતિ, એક સરખી સમજણ અને એક સરખી વિચારધારા, એક સરખું કાર્ય એવું કેમ નથી જોવા મળતું? જો આપણી સૌની ગતિ જે હોય, આપણું સૌનું લક્ષ્ય જે હોય,
એને પ્રાપ્ત કરવા માટેનો એક જ માર્ગ આપણને કેમ નથી દેખાતો, કેમ વિવિધતા દેખાય છે? પણ વાલા ભક્તો, ભગવાને આ ધરાને જ્યારે જ્યારે આ સૃષ્ટિની રચના કરી છે ત્યારે ભગવાને બંને તત્વ એટલે સારું અને નરસું, શુભ અને અશુભ એની વચ્ચે બેલેન્સ રાખેલું છે. આપણને એમ થાય કે સત્કર્મ અને દુષ્કર્મની વચ્ચે બેલેન્સ રાખીને શું લાભ છે? પણ એક બહુ સુંદર, તો મેં મનમાં જો વિચારશો તો તમને ખ્યાલ આવશે, આ સમજી શકાશે. વસ્તુની કિંમત આપણે જ્યારે કરવી હોય, એનું મૂલ્યાંકન કરવું હોય ને, તો આપણા માટે સરળમાં સરળ જો ઉપાય છે તો એ ઉપાય છે સરખામણીનો ઉપાય. તમે આ વ્યવહારની અંદર પણ તમે અનુભવ કરતા હશો. કોઈ વસ્તુને મૂલ્યાંકન કરવું છે, આ વસ્તુ શ્રેષ્ઠ છે, નબળી છે, તો આપણે એના માટે સરખામણી પહેલા કરીએ. સરખામણી કરીને આપણે મૂલ્યાંકન કરીએ છીએ. સરખામણી ન હોય ને ખાલી એક જ વસ્તુ હોય તો આપણે મૂલ્યાંકન કરવામાં ઘણી વખત થાપ કહીએ છીએ. પણ સરખામણી થાય એટલે તરત આપણને ખબર પડે. એક દ્રષ્ટાંત આપું, એક ગાડી લો તમે, અહીંના પ્રમાણે 1000, 10000, 5000 જે પણ ડોલરની મળતી હોય, અને 2014 મોડલ છે, ઓછી ફરેલી ગાડી છે, અને એ જ રકમની અંદર તમને કોઈ 1989 નું કોઈ મોડલ આપે જે ઘણું ફરેલી છે, ભાવ સરખા છે, તમે તરત મૂલ્યાંકન કરશો કે આ ઓછું ફરેલી છે, આમાં મેન્ટેનન્સ ઓછું છે, આ સારી કન્ડિશન છે, અને આ લેટેસ્ટ મોડલ છે, તો આ ભાવમાં આ લેવાય ઓલી મોંઘી પડે, આપણે નક્કી કરીએ ને. એમ સંસારની જ્યારે પરમાત્માએ રચના કરી ત્યારે જીવાત્મા માટે ઉપયોગી અને અનુપયોગી બંને વસ્તુ બનાવી છે. જો અમૃત પણ બનાવ્યું છે અને વિષ પણ બનાવ્યું છે. વિષ નિરર્થક નથી, પણ યોગ્ય સમયે યોગ્ય માત્રાની અંદર એની અંદર જ્યારે એને લેવામાં આવે ત્યારે ઔષધિનું કામ કરે એની જરૂર છે સંસાર. દવા આપણે ઘણી વખત શરીરની અંદર કોઈ રોગચાળો, બેક્ટેરિયા આદિ જ્યારે વાયરલ થયા હોય ત્યારે એને બેલેન્સ કરવાને માટે ડોક્ટર આપણને ઔષધિ આપે છે. એ આપણા માટે ઔષધિનું કામ કરે છે, પણ ઓલા જે તંતુઓ છે, જે જીવાત્મા જે છે, જે અંદર રહેલું જે સૂક્ષ્મ એવા જંતુઓ છે, એના માટે નાશનું કામ કરે છે. એટલે શરીરને નિરોગી રાખવા માટે પણ આ ઔષધિની જરૂર છે. તો ઔષધિની અંદર બંને પણ રહેલું છે. અમરત્વ એ જીવાત્માને દીર્ઘકાળ આપે છે, પણ શાસ્ત્રોએ બહુ સુંદર વિવેકની વાત સમજાવી. કારણ કે આપણે અહીંયા ગામમાં કેવું છે કે થોડા સમયની અંદર ઘણું જ્ઞાન લેવું છે, એટલે માપે માપે પીરસીએ, માપે માપે પચાવીએ એવું વધારે સારું. શાસ્ત્રની અંદર જીવાત્મા માટે બંને વાત સમજાવી છે. આપણી સંસ્કૃતિ કર્મ પ્રાધાન્ય સંસ્કૃતિ છે, કર્મ એને પ્રાધાન્ય આપવામાં આવી છે. પણ કર્મ કેવું હોવું જોઈએ એના માટે આપણને વિવેક શીખવવામાં આવે છે, અને એ વિવેક આપણને સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોએ લખ્યું, અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. આ સંસારની અંદર જીવાત્મા જ્યારે જ્યારે જન્મ લે છે, પછી ગમે તે શરીરની આકૃતિએ જન્મ લીધો હોય, મનુષ્ય આકૃતિએ લીધો હોય એમ જ નથી, પણ કોઈ પશુ, પક્ષી, વૃક્ષ, વેલી ઇત્યાદિ અનેક શરીરની અંદર 84 લાખ પ્રકારના શરીરની પ્રતિપાદન આપણા શાસ્ત્રોએ કરેલું છે. 84 લાખ જન્મ લે છે. આ 84 લાખ જન્મની અંદર યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની અંદર આ વાત બહુ સ્પષ્ટપણે એમ લખી કે જ્યારે જ્યારે જીવાત્માને શરીરનો યોગ થાય છે એટલે શરીરના ધર્મ એને લાગુ પડે છે, અને શરીરના જે ધર્મ લાગુ પડ્યા હોય એ પ્રમાણે જીવાત્મા કર્મ કરવા બાધ્ય છે. હી ઇઝ બાઉન્ડ ટુ ડુ એક્ટ. કર્મ વગર જીવાત્મા રહી શકે નહીં, કારણ કે શરીરનો ધર્મ છે. જે પ્રકૃતિની અંદર, જે સ્વરૂપની અંદર જેવા શરીરને પામ્યો હોય એવી પ્રકૃતિને એ ગ્રહણ કરે અને એ પ્રકારના કાર્ય કરે, અને જીવાત્મા જે કાર્ય કરે છે એ અવશ્યમેવ ભોક્તવ્યમ, એ કાર્યને ભોગવવા માટે જીવાત્મા બંધાયેલો છે. આપણને એમ ઘણી વખત થાય જો કે આપણે અહીંયા આવ્યા એટલે આપણે બહુ હોશિયાર છીએ, માફ કરજો, કોઈ વ્યક્તિગત પર્સનલ અને અન્યથા ન લેશો, પણ કદાચ આપણે જો દ્રષ્ટિ કરીએ ને
આપણા કરતા પણ ઘણા બધા વિદ્વાનો, સારું ભણેલાઓ, મહેનતી એ ભારતમાં હજુ લાઈન લઈને વિઝા ને એમ્બેસી આગળ ઉભા હોય છે. તમે સમજાય છે હું શું કહું છું? આપણી જોડે પણ ઘણા ઉભા હશે, પણ એ બધાને વિઝાની એન્ટ્રી મળી નથી, આપણને મળી છે. કારણ કે આપણું પ્રારબ્ધ આપણને અહીંયા ખેંચતું હતું, આપણું તકદીર આપણને જેના ભાગ્યમાં. એ કયું પ્રારબ્ધ કામ કર્યું? તો કે પૂર્વ જીવાત્મા એ જે કર્મ કરેલા છે. હમણાં સ્વામી વાત કરી ને કે આપણે પહેલા આવ્યા છું, એ પહેલા અહીંયા કઈક લેણું મૂકીને ગયા હતા. અહીંયા જયારે જન્મ લીધો હશે ત્યારે અહીંયા કઈક લેણું મૂકીને ગયા હતા. આ દેશ પાસે, આ ધરતી પાસે, અહીંના લોકો પાસે આપણું કઈક લેણું બાકી હતું એને લેવા માટે. એટલે આ પ્રારબ્ધ યોગ શાસ્ત્ર એ કીધું, જીવાત્મા એ કરેલું કર્મ એ યા તો એને પ્રારબ્ધ યોગ કરીને ભોગવાય, એટલે એની સાથે જીવાત્મા સાથે જોડાય. બીજો શાસ્ત્ર એ મત બતાવ્યો ક્રિયામાં, તમે કાર્ય કરો ને તત્કાળ તમને ફળની પ્રાપ્તિ થાય. અને ત્રીજો વિભાગ બતાવ્યો સંચિત કર્મ, કાર્ય કરો થોડો સમય જાય પછી જીવાત્માને ફળની પ્રાપ્તિ થાય. એને રમવા દો છોકરાઓને, એને રમવા દો એ બધાને. મારો એવો મત છે છોકરાઓને રમવા દો. આ વાતાવરણના શબ્દો જાણે, હમણાં સ્વામી કીધું ને જાણે જાણે વચનામૃતમાં મહારાજે એક બહુ સુંદર વાત લખી છે. ઘણી વખત વ્યક્તિ એમ માનતો હોય છે કે અમે ધર્મને નથી માનતા, અમે ધર્મને અનુસરતા નથી, અમે સત્સંગને માનતા નથી, અનુસરતા નથી. પણ તમે ભારતીય જે આપણી સંસ્કૃતિ ને ફિલોસોફી છે ને, બહુ વિશાળ છે, બહુ વિશાળ છે. અને આપણી સંસ્કૃતિને વિશ્વની તમામ સંસ્કૃતિઓની જનની કહેવામાં આવે છે. એની પાછળનું કારણ છે કે સૌથી અત્યારે જો જૂનામાં જૂની સંસ્કૃતિ કોઈ જગ્યાએ મળી હોય તો આપણે એશિયાની અંદર આપણી ભારતીય હરપ્પા અને મોહનજોદારોની સંસ્કૃતિઓ, એ આજે વિશ્વની અંદર જે જૂનામાં જૂની સંસ્કૃતિ સભ્યતા મળી છે એ મળી છે. એના પહેલાની કોઈ સભ્યતા હજુ વિશ્વની અંદર શોધખોળમાં મળી નથી. એ પ્રમાણિત દ્રષ્ટિએ પણ તમે જુઓ આપણા સત્શાસ્ત્રો, વેદ, પુરાણ, ઉપનિષદ જેનો અનાદિકાળ, એનો મૂલ્યાંકન કરવું એ ઘણું અઘરું છે. એટલે હજારો વર્ષ જૂની એ સંસ્કૃતિ સભ્યતા છે. અને આ સમગ્ર વિશ્વની અંદર જે ધર્મનો અથવા તો માનવ જીવનનો જે પ્રચાર પ્રસાર થયો છે એનું પણ જો કારણ હોય તો આપણી સંસ્કૃતિ છે. એટલે તમે લગભગ તમે જોજો સંસ્કૃતિની અંદર ઘણી સામ્યતા જોવા મળે છે. આપણે જેમ જે શરીર થકી બાળકનો જન્મ થાય એ શરીરને એ માં તરીકે ઓળખીએ છીએ, તો વિશ્વની અંદર કદાચ શબ્દો ભલે ફર્યા, કોઈ મમ્મી કે કોઈ મધર કે કોઈ આઈ કે એને શબ્દ ભલે ફર્યા, પણ ભાવ તો માતૃત્વનો જ અહીંયા રહે છે. કારણ કે એ સંસ્કૃતિનું કારણ આપણી ભારતીય મૂળ સંસ્કૃતિ છે. એટલે કહેવાની પાછળનો આ જે શબ્દો છે ને, મહારાજે લખ્યું વચનામૃતમાં કે આપણે ઘણી વખત એમ માનતા હોઈએ કે અમે સત્સંગને નથી માનતા, અમે ધર્મને નથી માનતા, પણ અનાયાસે કરીને પણ આપણે જીવનમાં ધર્મનું પાલન કરીએ છીએ. જેમ હમણાં સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું કે વિદેશની અંદર મહારાજે શિક્ષાપત્રીમાં એક નિયમ કર્યો કે સ્વચ્છતા જાળવવી, બરાબર. આપણી વેદમાં આ નિયમ છે કે સ્વચ્છતા રાખવી, જાહેર માર્ગો હોય, જાહેર રસ્તા હોય. શિક્ષાપત્રીમાં મહારાજે ભાષ્યમાં બહુ વિસ્તારથી એનું વર્ણન કર્યું. ખેતર હોય, તળાવ હોય, મંદિર હોય, એવા જાહેર જે સ્થળો હોય ત્યાં એને ગંદવાળો ન કરવો. એટલે પબ્લિક હેલ્થને ધ્યાનમાં રાખી કે આ વસ્તુને કેન્દ્રમાં રાખી આપણી સંસ્કૃતિ હજારો વર્ષ પહેલા લખ્યું. પાણી, તેલ વગેરે ગાળી ચાળીને વાપરવું આપણા ધર્મમાં બતાવ્યું. હેલ્થ, પબ્લિક હેલ્થની આજની આધુનિક ભાષાની અંદર વૈજ્ઞાનિકોએ એને જાદા ડેફિનેશનની અંદર શબ્દોને પરિવર્તન કરીને એ જ વસ્તુ આજે અમલમાં છે. કહેવાની પાછળનો ભાવાર્થ કે તમે જ્યારે નહોતા જાણતા કે આ ધર્મ છે ત્યારે પણ તમે એનું અલગ સ્વભાવ, અલગ સ્વરૂપની અંદર પાલન કરતા હતા, અને પાલન કરતા હતા એટલે નિરોગી રહેવાતું હતું. આપણી સંસ્કૃતિને ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ચારની સંસ્કૃતિ એટલા માટે આપણે કહીએ છીએ કે આ એક સંસ્કૃતિની અંદર દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધીનું વિચારવાનું સીમા નથી બાંધેલી. આપણે વેદો, ઉપનિષદોએ દ્રષ્ટિ ન પહોંચે ત્યાંનું પણ વિચારવાની આપણને શક્તિ આપી છે, અને એ જ્ઞાન આપણને પ્રદાન કરેલું છે. આપણને એમ થાય કેવી રીતે, આપણને જો તમને આજે એક દ્રષ્ટાંત આપું, આપણે આ હોલમાં બેઠા છે, તમને એમ કહું કે આ ગઈકાલે અહીંયા આગળ મેદાન હતું, આજે આ હોલ આપણને આમ જમીનમાંથી પ્રગટ થયો છે, કોઈને મનાશે? કોઈને એમ લાગે કે આ વસ્તુ, આ માઇક હું બોલું છું, આ હમણાં આકાશમાંથી મેં જાદુ કરીને લાવ્યો છું ને આ છે એવું લગાશે? આ બલ્બ આપણે જોઈએ છે, આ લાઇટ જોઈએ છે, પ્રકાશ,
આ દરેકની પાછળ તમે જે ખુરશી ઉપર બેઠા છો એમ તો હમણાં ધરતીમાંથી પ્રગટ થઈ છે, તમે એના ઉપર બેઠા છો, આપણને વાત ન મનાય. કારણ કે આપણી બુદ્ધિ આપણને તર્ક એમ કરે કે ના, આનો કોક રચેતા હોવો જોઈએ, આ રચેતા છે. તમે એને મળ્યા નથી, આ ખુરશી જે કંપનીએ બનાવી છે એના માલિકને તમે મળ્યા નથી, એના કારીગરને તમે મળ્યા નથી, જ્યાં રંગકામ થયું છે એને મળ્યા નથી, પણ છતાંય એની કૃતિ ઉપર તમે આજે બેઠા છો એટલે તમને અનુભવ થાય છે કે આનો કોક રચેતા છે. એમાં સમગ્ર સૃષ્ટિ, આ સમગ્ર બ્રહ્માંડ, એનો નિયંતા, એનો ધણી, એનો રચેતા એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, જેની કૃતિને કદાચ આપણે પહોંચી શક્યા નથી, આપણે હજુ જાણી શક્યા નથી, આપણે એને જોઈ શક્યા નથી, પણ એની કૃતિનો આપણે અનુભવ કરીએ છીએ. માટે આપણે સ્વીકારવું પડે એનો રચેતા કોઈ છે. અને એ જે આપણી શક્તિની બહાર રહેલી છે, જે એની પહોંચ એ આપણી શક્તિ, માનવ શક્તિની બહાર રહેલું છે, પર રહેલું છે. દરેકને આપણે, મેં હમણાં જ અમે પદરામણી જતા રસ્તામાં અમે ઘણી વખત જ્ઞાન ગોષ્ઠી કરતા હોઈએ સંતો હરિભક્તો સાથે, ત્યારે અમે વાત કરતા હતા કે અહીંના પ્રેસિડેન્ટ માનનીય શ્રી ઓબામા જીને આપણે મળવું હોય તો, મારે મળવું છે તો દરેકને માટે એ એક્સેસિબલ નથી, એટલા સરળ નથી. ભલે આપણે, તમે બધા ચૂંટીને એમને એ પોસ્ટ ઉપર બેસાડ્યા છે, આપણે ભારતની અંદર આપણા નરેન્દ્ર મોદી સાહેબને મળવું હોય તો આપણે એમને મળવું અત્યારે એટલું સહન નથી. કારણ કે એના માટે જે એના પ્રોટોકોલ છે, એની જે સિક્યોરિટી છે, એના જે રૂલ્સ છે, એના નિયમ છે, એની પાત્રતા, યોગ્યતા, એના માટે જે તમારો જે આઉટલુક, તમારો દેખાવ, તમારી શક્તિ, તમારી સામર્થ્ય, બધાનું જ્યારે સંરક્ષણ, બધાનું વિશ્લેષણ થાય, એમાંથી તમે બહાર ઉતરો, પછી તમને ત્યાં એપોઇન્ટમેન્ટ મળે. પહેલાં તો સિક્યોરિટી અહીં અમેરિકા, આવું મેં કીધું ને, અહીંયા આપણે બધા ઘણા આવું છે, પણ એની સિક્યોરિટીમાંથી, એના તમારા કસ્ટમના નિયમમાંથી, એના રૂલમાંથી જ્યારે પાસ થાવ ત્યારે તમે પહોંચી. જો આ જગતના એક માનવી સુધી પહોંચવા માટે આટલી કઠણાઈ આપણે ભોગવવી પડતી હોય તો આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચવાની વાત છે. આ માનવ શક્તિ માટે સામર્થ્ય નથી, પણ આ કહીને પણ હું આ વાતનું પ્રતિપાદન એમ કરું કે આપણી સંસ્કૃતિ એવી બળવાન સંસ્કૃતિ છે, આપણા ધર્મ એટલા બળવાન ધર્મ છે કે જે આપણે જ્યાં સુધી ન પહોંચી શકીએ એ તત્વને આપણા સુધી તાણી લાવે છે, એ આપણી ભારતીય સનાતન ધર્મની વૈદિક સંસ્કૃતિ છે. જે આપણે હમણાં સંતોએ વાત કરીને કે ભગવાન એ આપણા માટે સરળ થાય છે, પરમાત્મા આપણા માટે સરળ થાય છે, કારણ કે જાણે છે. મહારાજે વચનામૃતમાં લખ્યું, જો માત્ર શક્તિ અને સામર્થ્યના બળે કરીને, જ્ઞાનના બળે કરીને જીવાત્મા જો અમને પાપમાં જો પ્રયત્ન કરે તો આ ક્યારેય પામી શકાય નહીં, કારણ કે આ બુદ્ધિ તત્વથી પર વિશે છે. જ્યાં બુદ્ધિનો વિરામ થાય, માણસ વિચારી વિચારીને કેટલું તમે વિચારો, તમે કેટલું તમારી ગણતરી કરો, તમારી બુદ્ધિને કેટલી કશો, તો કે પોતાને કર્મચક્ષુથી જે અનુભવાતું હોય, જોવાતું હોય, કાને જે સંભળાતું હોય, આ શરીર રૂપી બદ્ધ અવસ્થામાં રહેલો જીવ, એ બદ્ધ જે ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોના માધ્યમે કરીને જે જે અનુભૂતિ કરી શકે એ અનુભૂતિ પૂરતું જ વિચારે. અને એટલા માટે આપણે સારું ખાવાનું વિચારીએ છીએ, આપણે સારું પહેરવાનું વિચારીએ છીએ, આપણે સારું રહેવાનું વિચારીએ છીએ, આપણે સારા પરિવાર માટે વિચારીએ છીએ, આપણે સંસારના સુખ માટે વિચારીએ છીએ, પણ એ બદ્ધ અવસ્થાથી મુક્ત થઈને જ્યારે વિચારવાનું આપણે જ્યારે શરૂ કરશું, જ્યારે આત્મસ્થિતિની અંદર આત્મનિષ્ઠાને આપણે જ્યારે દ્રઢ કરશું, અને એ મુક્ત અવસ્થાની અંદર જીવાત્મા, જેને શાસ્ત્રોએ કીધું કે ત્રણેય દેહથી અવસ્થા થઈને જ્યારે બ્રહ્મ સ્થિતિની અંદર પામશું, સ્થૂળ સૂક્ષ્મને કારણ, આ ત્રણેય દેહથી જ્યારે જીવાત્મા વિલક્ષણ થશે, જ્યારે જીવાત્મા પોતાના અસ્તિત્વને અલગથી પહેચાન જ્યારે કરી શકશે, ત્યારે એ પરબ્રહ્મ નારાયણ સાથે પ્રગટ, જેમ આપણા શાસ્ત્રો ઇતિહાસોની અંદર આપણે ઘણી વખત કથામાં સાંભળીએ છીએ કે ભગવાન સાથે સમાધિની અંદર પ્રત્યક્ષ વાતો કરનારા એવા પડિયા જીવ આપણા સંપ્રદાયની અંદર, આપણી ભારતીય સંસ્કૃતિની અંદર, આપણા શાસ્ત્રોની અંદર એમનો વર્ણન આવે છે. તો એ ત્રણેય અવસ્થાથી જ્યારે પર થઈ શક્યા, એ સ્થિતિને પામ્યા, ત્યારે પરબ્રહ્મ નારાયણ સાથેનો સીધો સંવાદ એ કરી શકતા, અને એમને જે જે અનુભવ કર્યા, એમને જે જે વાત જોઈ, એમને દ્રષ્ટિએ જોયું, એમને નજરે જોયું, એમને અનુભવ કર્યા, એ એમને શાસ્ત્રોની અંદર, કીર્તનોની અંદર, પદોની અંદર, આપણને લેખોની અંદર આપણને લખીને આપ્યું. આપણે એની અંદર વિશ્વાસ રાખીને ચાલશું તો જાણે અજાણે પણ કરેલું કર્મ એ આપણને શુભ ફળ આપનારું થશે અને આપણને માર્ગ. આજે આ પ્રાપ્તિને સંસારે જો સાત્વિકતાની તમે જો કદર, આપણે એવું નથી કે આપણે ધર્મ લઈને બેઠા એટલે જ કરીએ છીએ. તમે સંસારમાં વ્યવહાર કરતા હશો, કોઈએ એવું દીકરા દીકરીનો વ્યવહાર કરતી વખતે એવું જોયું કે સૌથી વધારે જુગારી માણસ હોય, સૌથી વધારે દારૂ પીતો હોય, સૌથી વધારે કોઈ કુમારીએ જતો હોય એવા વ્યક્તિને મારે જમાઈ બનાવવો છે, અથવા આપણા ઘરમાં દીકરી લાવી છે તો આપણે એવું વિચારીએ છીએ. સાત્વિકતા અને સદાચારની કિંમત વ્યવહારિક પણ એટલી આપણે મૂલ્યાંકન કરીએ છીએ. ધાર્મિક ક્ષેત્રમાં તો આપણે એનું મૂલ્ય છે જ, કારણ કે અહીંયા પવિત્રતાથી એ પ્રાપ્તિની વાત છે. અહીંયા આપણા ધર્મની અંદર
આત્માની ઇન્દ્રિયોની અંતકરણની બુદ્ધિની મનની પવિત્રતા જ્યારે થાય ત્યારે એ અમાયિક થાય છે અને અમાયિક થાય ત્યારે એવા અમાયિક પરમાત્માના તત્વ સુધી પહોંચે એ આપણી વિશ્લેષણની આપણી વ્યાખ્યા છે. પણ વ્યવહારિક દ્રષ્ટિએ પણ તમે જુઓ તો સંસારે હંમેશા સદાચાર અને સત્પુરુષોની જ કિંમત કરેલી છે, એ સદગુણોની જ કિંમત કરેલી છે. આપણે ચોરને રખેવાળ તરીકે ક્યારે બેસાડવાનું પસંદ કરશું નહીં. આપણે વિચારશું કે ના, આપણે ત્યાં નોકરી રાખવાનો હોય તો પણ આપણે વિચારીને રાખીએ છીએ કે એનો હાથ ચોખ્ખો છે કેમ, એનો સ્વભાવ સારો છે કેમ. એ આ શરીરના ક્ષણિક માટે કાયમના બંધન નથી. આપણે જેને સગા માનીએ છીએ એ પણ કાયમના બંધન નથી. એ બંધન પણ એક દિવસે છૂટવાના છે. કોઈના વહેલા છૂટે છે, કોઈના મોડા છૂટે છે. પણ જેની સાથે અખંડ બંધન છે, જેની સાથે સંબંધ છે, એવો ક્યારે જીવાત્મા અનુભવ કરી શકે? આત્મ તેજને જ્યારે જાગૃત કરે, આત્મ ચૈતન્યતાને જ્યારે જાગૃત કરે અને એનો જ્યારે સંબંધ પરમાત્મા સાથે જ્યારે જીવાત્માને થાય ત્યારે એ અનુભૂતિ એને જ્ઞાન કરાવે છે, એને પ્રકાશ આપે છે. અને એવા પ્રકાશની અંદર જ્યારે સમગ્ર સૃષ્ટિનું જ્યારે ચિત્ર, આ સંસારનું ચિત્ર, આ જીવનનું ચિત્ર, આ સંબંધોનું ચિત્ર, માયાનું ચિત્ર જ્યારે સ્પષ્ટ થયું હોય ત્યારે એની અંદર આપણે દ્રષ્ટિ કરીને આપણે નિર્ણય કરી શકીએ કે આ માર્ગ મારા હિતનો માર્ગ છે અને આ માર્ગ મારા માટે બંધનનો માર્ગ છે. આ જ્યાં સુધી ચિત્ર સ્પષ્ટ નથી હોતું, જ્યાં સુધી આ ચિત્ર ધૂંધળું હોય છે ત્યાં સુધી. હમણાં અમે આવતા હતા રસ્તાની અંદર, તમારે વરસાદનું વાતાવરણ ને વરસાદી તોફાન પવનનું બધું અમને રસ્તામાં અમને કંઈક નડ્યું તો રસ્તા ઉપર ગાડીઓ બધી ધીમી પડી ગઈ. એટલે અમે કીધું કે કેમ ધીમી પડતું, કે રસ્તો બરાબર દેખાતો નથી એટલે તમારે એની સ્પીડને ઘટાડવી પડે. જ્યાં સુધી આપણો માર્ગ ચોખ્ખો નથી આપણને થતો ત્યાં સુધી આપણે વેગ પકડાય નહીં. એ માર્ગ ચોખ્ખો થાય, દિશા હમણાં સંતોએ પણ બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું કે આપણે જે દિશામાં જવું છે, જે લક્ષ્ય સુધી જવું છે, એની દિશા પહેલા નક્કી કરવી પડે અને પછી એ દિશાની અંદર યોગ્ય સ્પીડની અંદર સુરક્ષિતતાથી જ્યારે આપણે જ્યારે આગળ વધીએ ત્યારે આપણે લક્ષ્ય સુધી પહોંચીએ. આ તો આપણી શું છે કે ધીરજ ઓછી છે. માનવતાનો એક સ્વભાવ છે, આમાં કોઈનો વાંક નથી. આપણી ધીરજ ઓછી છે. આપણે રાતોરાત લંબી દાઢી કરવી છે, રાતોરાત ભગવાનના દર્શન કરવા છે, રાતોરાત ભગવાન સાથે વાતો કરવી છે, રાતોરાત આપણે સુખિયા થઈ જવું છે. એટલે આમ જે રાતોરાત કરવાની આપણી ટેવ છે અથવા તો આપણી જિજ્ઞાસા છે એ આપણી ધીરજ માટે એ આપણી પરીક્ષા ધીરજની જ્યારે થાય, આપણી સમજણની, આપણી આપણી સ્થિરતાની જ્યારે પરીક્ષા થાય ત્યારે આપણે એમાં નિષ્ફળ નીકળીએ. અને નિષ્ફળ નીકળીએ એટલે પછી આપણે માર્ગ ભૂલી દઈએ છીએ. તમે વિચાર કરો શબરીનું દ્રષ્ટાંત. એને એના ગુરુએ એક વખત જ્યારે 16 વર્ષના હતા ત્યારે કીધું કે અહીંયા આગળ ભગવાન રામના નામનું ભજન કર, ભગવાન તને મળશે. એ 60 વર્ષે જયારે શબરી જયારે આંખે દેખાતું ઓછું થઈ ગયું, કાને સંભળાતું ઓછું થઈ ગયું ત્યારે ભગવાન રામચંદ્રજી ગોતા ગોતા એના વનની અંદર એના આશ્રમ સુધી પહોંચ્યા અને એના બોર એમના હાથે જમ્યા. કહેવાનું ભાવાર્થ કે શ્રદ્ધા અને વિશ્વાસ એ વ્યક્તિને જયારે ભગવાન ઉપર ધર્મ ઉપર જયારે થાય ત્યારે એને એ ધીરજતાથી એ પરમાત્મા સુધી પહોંચી શકાય. અને એ હમણાં સંતોએ કીધું ને, જો સત્સંગની વ્યાખ્યા ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં બહુ વિસ્તારથી કરી છે. સત શબ્દની વ્યાખ્યા બહુ સરસ કરી છે. સત શબ્દનો અર્થ થાય છે જે નિર્વિકાર રહે, જેની અંદર કોઈ ત્રુટિ ના આવે, જે અનાદિથી એટલે શરૂના આરંભથી લઈને અંત સુધી એક સરખું રહે અને જેની અંદરથી નિત્ય પ્રત્યે તમને સ્ત્રોત મળતો રહે પણ એની અંદર કોઈ ઉણપ ના આવે, એવી જે સતની પ્રાપ્તિ. અને એવા સત જો શબ્દથી ભગવાને વ્યાખ્યા કરી, એવા સત શબ્દથી જો સંબોધવા હોય તો એક ભગવાનને પુરુષોત્તમ નારાયણને આ ધરા ઉપર ભગવાને જે જે અવતાર ધારણ કર્યા, ભગવાને જે જે લીલાઓ કરી એને સત્ય માની એનો જ્યારે સંગ જીવાત્મા કરે ત્યારે એને એ અખંડ આનંદની અનુભૂતિ થાય. ભાગવતની અંદર આ શબ્દની વ્યાખ્યા ભગવાને પેલું કે સત ચિત્ત અને આનંદ, જે અખંડ ચિત્તની અંદર સત્ય જે આનંદ જે અનુભૂતિ કરાવતા હોય એવા સચ્ચિદાનંદ રૂપાય. એટલે પરમાત્મા વિશ્વ ઉત્પત્તિ હેતુએ આ ભગવાન આ જગતના કલ્યાણને અર્થે આ ધરા ઉપર પોતે ઉત્પત્તિને પ્રારંભ ભગવાન પ્રગટ થઈ અને જીવાત્માનું કલ્યાણ કરતા હોય છે. એટલે કહેવાની પાછળનો વાલો ભક્તો ભાવાર્થ કે આપણા માટે જીવનની અંદર ઘણું બધું આપણે વિચારતા હોઈશું, ઘણું બધું મેળવવાની આકાંક્ષા છે, પણ એટલું ચોક્કસ સાવધાની રાખજો જીવનમાં કે માત્ર દેહ પૂરતું ન કરીએ, દેહની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ એવો જે જીવાત્મા એના કલ્યાણને માટે પણ આપણે કંઈક સાધન કરીએ તો જ આ મનુષ્ય જન્મ આપણો સાર્થક થાય, તો જ આપણો જન્મ સફળ થાય. નહીંતર લક 84માં ફરી પાછા ભટકીએ અને ફરી આ તો આપણને મનુષ્ય દેહ મળ્યો છે અને મોક્ષનો દ્વાર કીધો છે, કારણ કે આ એક જ શરીર એવું છે. જો શાસ્ત્રોની અંદર દરેક શરીરનું મહત્વ પોતપોતાની રીતે બતાવ્યું છે, દરેકની આયુષ્ય નિર્ધારિત કરેલી છે, કોઈની અલ્પાયુ હોય ને કોઈની દીર્ઘાયુ છે, કોઈ નાના સૂક્ષ્મ જીવજંતુ કીટ પતંગા જેવું હોય, વરસાદ આવે ચોમાસું આવે અને એને એ એને જન્મે
અને જન્મીને અમુક ક્ષણોની અંદર એની આયુષ્ય પૂરી પણ થઈ જતી હોય છે, અને અમુક એવી આયુષ્ય છે શાસ્ત્રોએ કીધું કે કોઈ એવા પહાડ આદિના શરીરની અંદર જીવાત્માને જો પ્રાપ્તિ થાય મહારાજ કે જીવનો નાશ થઈ જાય, કારણ કે પછી એને મોક્ષનો માર્ગ બતાવનાર અથવા એના ઉપર ચલાવનાર કોઈ એને પછી પ્રાપ્ત થતું નથી. એટલે પૂર્વના આપણા કઈ પુણ્ય આપણને ઉદય થયા, આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, એમાં વિશેષ કરીને પુણ્ય ઉદય થયા, ભગવાનની કૃપા આપણા ઉપર ઉતરી કે આપણને સત્સંગ ઓળખાણો, ભગવાન ઓળખાણા, અને જો આ જન્મને સાર્થક કરવો હોય તો આપણે ભગવાનના પ્રાપ્તિ માટેનો દ્વાર, કારણ કે આ એક જ ની અંદર વિવેકથી માણસ નિર્ણય લઈ શકે ને કામ કરી શકે. કૂતરા બિલાડીને ઘણી વખત ભગવાન ભજવાની ઈચ્છા થાય એને કોઈ મંદિર દર્શન કરવા લઈ જતું નથી. આપણે ત્યાં અમે તો દ્રષ્ટાંત દઈએ, ગામડાની અંદર ખેતી ખેડૂતો હોય એના આંગણે બળદ બાંધેલા છે, એ બળદને ઘણી વખત ઈચ્છા થાય કે મારે પગથિયા ચડીને મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા છે, પણ એ થતું નથી. એ તો સત્સંગીના ઘરે હોય ને, સત્સંગી વળી જો સારો હોય તો એના વળી એના નિમિત્તનું નામ ધર્મ તો ભગવાનને અર્થે અર્પણ થાય, જીવાત્માનું ઋણ થાય, એવા ઘણા જીવાત્મા છે. અને એ પુણ્ય પ્રતાપ અનાયાસે જાણે અજાણે, જે મેં કીધું ને કર્મનું બંધન થાય, એવા કોઈ યોગ થયા હોય, કોઈને માર્ગ ચીધ્યો હોય, કોઈ આપણી જ્યારે કોઈ વૃક્ષવેલીની નીચે કોઈ છાયાની અંદર જ્યારે મનુષ્ય જન્મ હશે, જ્યારે જન્મ નહોતો અને પૂર્વજન્મ હશે, ત્યારે એવા છાયાની અંદર કોઈ સત્પુરુષોનો, કોઈ સંતોનો, કોઈ એવા ભગવાનના ભક્તોનો ક્યાંય ઉતારો થયો છે, વાસ થયો છે, એને જે છાંયડો આપ્યો ને અનાયાસે જ આપ્યો છે, એ જાણીને આપ્યો, મહિમા સમજીને આપ્યો નથી, પણ એવો અનાયાસે જે છાંયડો બન્યા ઈશુ એનું પુણ્ય જે લખાણું પ્રારબ્ધની અંદર, એ પ્રારબ્ધ કરીને તમે સત્સંગમાં આવ્યા છો, એ પ્રારબ્ધ કરીને તમને ભગવાન ઓળખાણા છે. અને આ જન્મનો મહિમા જો જીવાત્માને સમજવો હોય તો હવે આની અંદરથી આગળ જઈએ, ઉર્ધ્વ ગતિમાં જ હંમેશા એ ડાપણ છે, ભગવાનના માર્ગ ઉપર જેમ આગળ વધીએ એમાં ડાપણ છે, પીછે અટકવામાં પાછા પતનના માર્ગની અંદર ક્યારે સુખ અને શાંતિ મળતી નથી. એટલે એ પ્રાપ્તિને કરાવવા માટે સત્સંગ અનિવાર્ય છે, ધર્મ અનિવાર્ય છે, અને એ ધર્મને આશ્રય કરીને મહારાજ કહે ને આશ્રયનો બળ. આમાં ઘણી વખત અમે દ્રષ્ટાંત આપતા હોઈએ, ભગવાનને પામવા માટે ડાયા થવાની જરૂર નથી, સીધા થવાની જરૂર છે, સીધા રહીએ ને માર્ગ, બહુ હોશિયાર થવાની જરૂર નથી, બહુ જ્ઞાની થવાની જરૂર નથી. જ્ઞાન માર્ગ અમે અમે રસ્તામાં દ્રષ્ટાંત દીધું હતું, જ્ઞાન માર્ગ એ આશ્રયપણાનો, એટલે જ્ઞાની થવું એ આશ્રયપણાનું ચિહ્ન નથી. તમારે સત્સંગી થવું હોય તો જ્ઞાની થવાની જરૂર નથી, પણ સત્સંગના રીતિમાં વિશ્વાસ રાખીને એને અનુસરવાની જરૂર છે, આશ્રિત થવાની જરૂર છે, જ્ઞાની થવાની જરૂર નથી. તમે વેદ જાણો તો જ ભગવાનને ભજી શકાય એવો કોઈ શાસ્ત્ર નિયમ નથી બન્યો, પણ જે વેદે પ્રતિપાદન કરેલો છે, જે આપણે શિક્ષાપત્રીમાં પ્રતિપાદન કરેલો છે ધર્મ, એ ધર્મને અનુસરો, એના આશ્રયમાં જાઓ એ જરૂરી છે. એટલે મેં કીધું કે ડાપણ ડાયા થવાની જરૂર નથી, હોશિયાર થવાની જરૂર નથી, સીધા ચાલો અને ધર્મ પ્રમાણે ચાલો એની જરૂર છે. આજે આપણે બધા ભાગ્યશાળી છે, ભગવાનની આપણા ઉપર કૃપા છે કે આવા ભૌતિક દેશની અંદર પણ આપણે આત્મકલ્યાણ માટે ચિંતન કરીએ છીએ. આજે એના માટે વિચારીને, કારણ કે નહીતર આવા મોજ શોખના, નહીં તો શનિ રવિ આપણને મળે, વેકેશન રજાના ટાઈમ મળે તો ઘણી બધી અહીંયા મોજ શોખની વસ્તુઓ છે, પણ એમાં ન જતા આજે તમને બધાને એનો ગુણ આવ્યો કે ભાઈ ચલો ભારતથી સંતો આવ્યા છે, અમે આવ્યા છીએ, ભગવાનનું કંઈ કથા વાર્તાનું થશે, આત્મચિંતન. આ બતાવે છે તમારી મુમુક્ષુતાને, તમારી જિજ્ઞાસાને, અને એ જિજ્ઞાસાને, એ મુમુક્ષુતા તમારી છે, એ જ બીજ મોટું વટવૃક્ષ થશે, એટલે ભગવાનના ધામની તમને પ્રાપ્તિ કરાવશે. આને જીવન રાખજો અને પોષણ આપજો. મહારાજે કીધું વચનામૃતની અંદર કે જીવનની અંદર બંને પ્રકારના શુભ અને અશુભ ગુણો રહેલા છે, પણ જેને પોષણ મળે એનો વિકાસ થાય. તમારા હૃદયની અંદર આ જે ધાર્મિકતા છે, આ ભાવ ભક્તિભાવ જે તમારા હૃદયમાં છે, એને પોષણ મળે એના માટે કાળજી રાખજો અને સત્સંગનો ખૂબ આગળ બધાએ વિકાસ કરજો. અમે કાયમ ભારત, અમે કહેતા હોઈએ છીએ, ગઈ વખતે પણ અહીંયા સભામાં મેં વાત કરી હતી અને આજે પણ એ વસ્તુ દોહરાવું કે નજીક બાળકો રહેતા હોય એની ચિંતા માવતરને ઓછી એટલા માટે હોય, કારણ કે રોજ જોતા હોય, પણ જે દૂર પ્રાંતમાં વસતા હોય એના માટે ઘણી વખત વધારે ચિંતા થતી હોય. એમ અમારા સત્સંગના બાળકો આજે પોતાના દેશ, માતૃભૂમિ, પોતાના કુટુંબ પરિવારથી આટલા દૂર આવીને પણ જ્યારે સત્સંગ માટે ખેવના રાખતા હોય ત્યારે અમને ચિંતા થતી હોય, એટલે અમે ત્યાં રહીને પણ ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ કે વિદેશના સત્સંગીઓને સુખ્યા કરજો અને દરેક રીતે તમને ખૂબ ડોલર મળે, એમાં જરાય અમે રાજી જ છીએ, અમને જરાય એમાં વાંધો નથી, પણ એ ડોલરનો સદુપયોગ થાય અને આત્મકલ્યાણનું સાધન આપણે કરી શકીએ એવી ભગવાન સાથે સાથે સદમતી અને સદબુદ્ધિ પણ આપે એવી ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મગુરુ પરિવાર વતી સૌને અંતરથી આશીર્વાદ આપી મંગલ કામના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ ભક્તજનો, પરમ પૂજ્ય લાલજી મહારાજે આપણને ખૂબ રૂઢ આશીર્વાદ આપ્યા અને જીવન કેવી રીતે જીવવું જોઈએ અદભુત એવી વાતો કરી. આમાંથી એકાદ વાત પણ આપણા હૃદય માણસને જો ફિટ થઈ જાય
આપણા માટે મુક્તિ કરતલ બની જાય, આલોક અને પરલોક બંનેને સુધારી નાખે, જેવી વાત આપણને પરમપિતાજીમાં સંભળાવી. હવે આપણે ઠાકોરજી ફાળ બોલશું, ત્યારબાદ આરતી, ત્યારબાદ સ્વાગત. જીવન જાવારી રે જમો નિહાર, જીવન જાવારી રે જમો નિહાર, જીવન જાવારી રે જમો નિહાર, જીવન જાવારી રે તો કર ચરણ કરો ત્યારી રે જમો નિહાર, જીવન જાવારી રે પર ચરણ કરો ત્યારી રે જમો નિહાળી રે, બેસો મિલા બા જોટિયા ઢાળી રે, I'm
ને